गुड आफ्टरनून चिल्ड्रन, हाउ आर यू? શું બધા મજામાં? વેરી ગુડ. જુઓ, આગળના ટોપિકમાં આપણે શું શીખી ગયા ફ્રેન્ડ્સ? હા, કિલોમીટર એન્ડ મીટરનું કન્વર્ટ કર્યું. શેમાં? મીટરમાં. હવે આ ટોપિકમાં આપણે શું શીખીશું? કોઈને ધ્યાન છે? કોઈ કહેશો? હા, વર્ડ પ્રોબ્લેમ. વેરી ગુડ. વર્ડ પ્રોબ્લેમ એટલે શું? વ્યવહારિક દાખલા. વર્ડ પ્રોબ્લેમ એટલે વ્યવહારિક દાખલા. જુઓ, ફર્સ્ટ નંબર શું છે? નેહાબેન પાસે 8 મીટર 35 સેન્ટીમીટર રેડ ક્લોથ એન્ડ 5 મીટર 95 સેન્ટીમીટર યલો ક્લોથ હતું. તો નેહાબેન પાસે ટોટલ હાઉ મચ ક્લોથ હશે? જુઓ, નેહાબેન કરીને એક લેડી છે. એની પાસે ટુ કલરના ક્લોથ છે, એક રેડ એન્ડ બીજું યલો. તો રેડ કલરનું કેટલો છે? 8 મીટર 35 સેન્ટીમીટર રેડ કલરનો ક્લોથ એન્ડ 5 મીટર 95 સેન્ટીમીટર યલો કલરનો ક્લોથ. તો નેહાબેન પાસે ટોટલ હાઉ મચ ક્લોથ હશે? રેડ અને યલો બંને ભેગું કરવાનું છે ને, બરાબર? ભેગા થશે, શું થશે? ટોટલ, બરાબર? ઓકે, તો શું કરશું ટોટલ કરવા માટે? વેરી ગુડ. સમ્સ કાઉન્ટ કરશું, પણ શેનો? હા, એડિશનનો. પણ એ પહેલા બધાનું ધ્યાન ઉપર. જુઓ, મીટર અને સેન્ટીમીટર બંને કમ્બાઈન છે, બંને સાથે આપેલા છે. તો શું કરશું? બોક્સ બનાવશું. મીટર સેન્ટીમીટર, બરાબર? બોક્સ બનાવીએ. કેટલા છે? 8 મીટર 35 સેન્ટીમીટર. કેવા કલરનો ક્લોથ છે? રેડ કલરનો ક્લોથ. અહીંયા લખશું રેડ ક્લોથ. હવે જુઓ, એન્ડ 5 મીટર 95 સેન્ટીમીટર યલો ક્લોથ. યલો એટલે પીળા કલરનો. તો કેટલું છે? 5 મીટર 95 સેન્ટીમીટર યલો ક્લોથ, બરાબર છે? તો નેહાબેન પાસે ટોટલ હાઉ મચ ક્લોથ થશે? ટોટલ એટલે આપણે શું કરશું ફ્રેન્ડ્સ? એડિશન. અહીંયા શું લખશું? ટોટલ ક્લોથ, બરાબર? ચલો, તો હવે એડિશન કરીએ. જુઓ, 5 ની અંદર 5 એડ કરો, પ્લસ કરો, કેટલા થશે? 5 ની અંદર 5 પ્લસ કરતા, હા, 10. 10 લખશું? નહીં, 10 નો 0, કેરી 1. 3 ની અંદર 1 એડ કરો, હા, 4. 4 ની અંદર 9 એડ કરો, 4 ની અંદર 9 એડ કરશો તો કેટલા થશે? 13. 13 નો 3, કેરી 1. 8 ની અંદર 1 એડ કરો, 9. 9 ની અંદર 5 એડ કરો, કેટલા થાય મિત્રો? હા, 14. તો આપણું ટોટલ ક્લોથ કેટલું આવ્યું? 14 મીટર 30 સેન્ટીમીટર એ આપણું ટોટલ ક્લોથ આવ્યું. તો હવે નીચે આન્સર લખીએ. તો નેહાબેન પાસે ટોટલની જગ્યા પર શું લખવાનું? 14 મીટર 30 સેમી ટોટલ ક્લોથ હશે. ચલો, તો અહીંયા લખીએ. તો નેહાબેન પાસે કેટલું ટોટલ? 14 મીટર 30 સેન્ટીમીટર ક્લોથ હશે, બરાબર? આ શું આવ્યો આપણો આન્સર? હવે જુઓ નેક્સ્ટ. દીપેશભાઈ પાસે, દીપેશભાઈ શું? દીપેશભાઈ કરીને એક માણસ છે. જુઓ, દીપેશભાઈ 10 કિલોમીટર 450 મીટર કારમાં. કેટલું? 10 કિલોમીટર 450 મીટર કારમાં. 88 કિલોમીટર 895 મીટર ટ્રેનમાં. કેટલું?
88 किलोमीटर 895 से मैं ट्रेन में एंड 49 किलोमीटर बस में ट्रावलिंग करे छे। टिपेश भाई करीने एक मानस छे, ये शू करे छे तो 10 किलोमीटर 450 मीटर से मैं कार में मुसाफरी करे, ट्रावलिंग एटले मुसाफरी करे छे। 88 किलोमीटर 895 मीटर ट्रेन में ट्रावलिंग करे एंड 49 किलोमीटर सीमा करे छे बस में ट्रावलिंग करे छे। तो तेमने टोटल हाउ मच डिस्टन्स काप्यू, डिस्टन्स एटले शू फ्रेंड्स, अंतर, बराबर। एटले एमणे शू कर्यु के पहला कार में करी आटली मुसाफरी, त्यारबाद ट्रेन में करू आटलू ट्रावलिंग एंड लास्ट में बस में करू। तो टोटल થઈને એમણે કેટલું ટ્રાવેલિંગ કર્યું એ આપણે શોધવાનું છે। પણ અહીંયા કિલોમીટર એન્ડ મીટર ફરી જુઓ એક સાથે છે તો શું કરશું, બોક્સ બનાવશું। તો લખીએ કિલોમીટર એન્ડ મીટર, જુઓ 10 કિલોમીટર 450 મીટર સેમા મુસાફરી કરી, તેમાં ટ્રાવેલિંગ કર્યું કારમાં, તો અહીંયા લખ્યું કાર। હવે જુઓ 88 કિલોમીટર 895 મીટર ટ્રેનમાં, 88 કિલોમીટર 895 સેમાં મુસાફરી કરી ટ્રેનમાં, તો અહીંયા લખશું આપણે ટ્રેન એન્ડ 49 કિલોમીટર 49 કિલોમીટર બસમાં। જુઓ અહીંયા મીટર આપેલું નથી તો અહીંયા લખવાનું નહીં, મીટરમાં આવશે કઈ જ નહીં, તો અહીંયા લખશું બસમાં। તો તેમણે ટોટલ હાઉ મચ ડિસ્ટન્સ કાપ્યું, ડિસ્ટન્સ એટલે અંતર। ચલો આપણે શું કરશું, એડિશન, અહીંયા કઈ નથી તો શું મૂકી દઈએ, ઝીરો। ચલો જુઓ ઝીરો ની અંદર 5 પ્લસ કરો કેટલા થશે, 5, 5 ની અંદર 0 પ્લસ કરો કેટલા થાય, 5। હવે જુઓ 5 ની અંદર 9 પ્લસ કરો, 5 ની અંદર 9 પ્લસ કરતા કેટલા થશે, 14, 14 નું 4 કેરી 1, 4 ની અંદર 1 એડ કરો કેટલા થાય, હા 5, 5 ની અંદર 8 એડ કરો કેટલા થશે, 13, 13 નું 3 કેરી 1, 8 ની અંદર 1 એડ કરો કેટલા થાય, હા 9, 9 ની અંદર 9 એડ કરો કેટલા થશે, 18, 18 નું 8 કેરી 1, 1 ની અંદર 1 એડ કરો કેટલા થાય, 2, 2 ની અંદર 8 એડ કરો, હા 10, એન્ડ 10 ની અંદર 4 એડ કરતા 14, અહીંયા લખાશે 14। તો જુઓ આ કેટલું, આ શું આવ્યું, ટોટલ ડિસ્ટન્સ, તો અહીંયા લખશું આપણે ટોટલ ડિસ્ટન્સ, બરાબર। તો દીપેશભાઈએ ટોટલ હાઉ મચની જગ્યા પર 148 કિલોમીટર 345 મીટર ડિસ્ટન્સ કાપ્યો, આન્સર લખો। માટે દીપેશભાઈએ ટોટલ 148 કિલોમીટર 345 મીટર ડિસ્ટન્સ કાપ્યું, બરાબર। મિત્રો આ બે વર્ડ પ્રોબ્લેમમાં સમજ પડી, હા બરાબર। તો હવે આપણે આગળ જોઈએ, જુઓ ફ્રેન્ડ્સ હવે
नेक्स्ट सम्स शू छे, एक वेपारी पासे 50 मीटर वायर हतो, शू 50 मीटर वायर हतो, तेमाथी 34 मीटर 85 सेंटीमीटर वायर वेची लीधो। टोटल 50 मीटर वायर हतो, एमाथी केटलो वेच्यो? 34 मीटर 85 सेंटीमीटर वायर ने शू कर्यु? वेची दीधो। बराबर, वेची दीधो एटले ओछो थयो वेपारी पासे। तो हवे हाउ मच वायर बाकी रहे? तो हवे वेपारी पासे हाउ मच, केटलो वायर बाकी रहेशे? जो पहला तो अहीं मीटर एंड सेंटीमीटर एक साथ थशे, एटले पहला आपणे शू बनावीशुं? बॉक्स बनावी दईए। तो अहीं लखीए मीटर एंड सेंटीमीटर। जो केटलो हतो? 50 मीटर वायर हतो। बराबर, वायर हतो, એમાંથી કેટલો વેચ્યો? 34 મીટર 85 સેન્ટીમીટર વાયર વેચી દીધો। તો 34 મીટર 85 સેન્ટીમીટર વાયર વેચી દીધો। તો હવે હાઉ મચ વાયર બાકી રહે? તો હવે એમની પાસે કેટલો વાયર બાકી રહે? તો અહીંયા લખવાનું વાયર બાકી રહે। જુઓ ફ્રેન્ડ્સ, આટલો હતો, એમાંથી 34-85 મીટર વાયર વેચી દીધો એટલે ઓછો થયો। તો હવે આપણે શું કરશું ખબર? સબટ્રેક્શન, એનો સમ છે સબટ્રેક્શન। અહીંયા કંઈ નથી એટલે શું આવશે? ઝીરો। હવે જુઓ, ઝીરોમાંથી 5 માઇનસ કરો, થશે? નહીં થાય, સરસ। તો શું કરશું? અહીંયા પણ ઝીરો છે, ટેન્સના પ્લેસમાં પણ ઝીરો છે, બરાબર। હવે 100ના પ્લેસમાં ત્યાં પણ ઝીરો છે, તો અહીંયા આવો 5। વી વિલ બોરો, બરાબર છે? તો આપણે શું કરશું? 5 બીકમ્સ 4, 0 બીકમ્સ 9, 0 બીકમ્સ 9 એન્ડ 0 બીકમ્સ 10। અહીંયા કંઈ નથી એટલે આપણે શું કર્યું? 9 મૂક્યા। ચલો 10 માઇનસ 5 કેટલા રહેશે? 5। 9 માઇનસ 8 1, 9 માઇનસ 4, 9 માંથી 4 માઇનસ કરતા કેટલા થાય? 5 બાકી રહે એન્ડ 4 માઇનસ 3 તો કેટલા રહેશે? 1। માટે વેપારી પાસે કેટલો વાયર રહ્યો? તો 15 મીટર 15 સેમી વાયર બાકી રહે। તો અહીંયા લખવાનું માટે શું છે? વેપારી પાસે વાયર બાકી રહે। સેકન્ડ નંબર, રાજકોટ થી સુરત વચ્ચેનો 295 કિલોમીટર 80 મીટર પાકો રોડ બનાવવાનો છે। એટલે રાજકોટ થી સુરત વચ્ચેનો કેટલો રોડ બનાવવાનો? 295 કિલોમીટર 80 મીટર પાકો રોડ બનાવવાનો છે। તેમાંથી 198 કિલોમીટર 765 મીટર રોડ બની ગયો, બરાબર। તો હાઉ મચ રોડ બનવાનો બાકી રહે? જુઓ, કિલોમીટર એન્ડ મીટર સાથે છે, તો અહીંયા લખીએ કિલોમીટર એન્ડ મીટર। જુઓ કેટલો છે? 295 કિમી 80 મીટર, તો 295 કિમી 80 મીટર શું રોડ બનાવવાનો છે? બરાબર, તેમાંથી 198 કિલોમીટર 765 મીટર રોડ બની ગયો। 198 કિલોમીટર 760, જુઓ અહીંયા આ રીતે એકમની નીચે એટલે કે યુનિટની નીચે યુનિટ આવવું જોઈએ, તો 765 મીટર રોડ બની ગયો। જુઓ આટલો રોડ બનાવવાનો છે અને આટલો બની ગયો છે, તો હવે કેટલો રોડ બનાવવાનો બાકી રહેશે? બરાબર, તો હાઉ મચ રોડ બનાવવાનો બાકી
रहे तो शू करसू आपणे, हाँ सब्ट्रेक्शन। जो अहीं रोड बनावानो बाकी रहे, बराबर। चलो जो जीरो माइनस फाइव, जीरो माथी फाइव माइनस करता आंसर शू आवशे? नहीं थाय, शू करसो? वी विल बोरो, यस। तो एट बिकम्स सेवन एंड जीरो बिकम्स टेन, टेन माइनस फाइव, टेन माथी फाइव माइनस करता आंसर शू रहेशे? फाइव। सेवन माइनस सिक्स, सेवन माथी सिक्स जशे तो वन। हवे जुओ अहींया कशुं नथी तो अहींया शू लखशे आपणे? जीरो। जीरो माइनस सेवन थशे, बाद थशे सब्ट्रेक्शन थशे, नहीं थाय तो क्या आवशुं? अहींया आपणे शू करशुं? फाइव बिकम्स फोर एंड जीरो बिकम्स टेन, टेन माइनस सेवन कितना रह्या? थ्री। फोर माइनस एट, फोर माथी एट माइनस थशे नहीं तो शू? वी विल बोरो। तो नाइन बिकम्स एट एंड फोर बिकम्स फोर्टीन, फोर्टीन माइनस एट, फोर्टीन माथी एट माइनस करो तो काउंट करवानो, नाइन टेन इलेवन ट्वेल्व थर्टीन एंड फोर्टीन कितना रह्या? सिक्स। अहीं लखीशू सिक्स। एट माइनस नाइन थशे? नहीं थाय तो टू बिकम्स वन एंड एट बिकम्स एटीन, एटीन माइनस नाइन करता कितना रहेशे तो काउंट करवानो, नाइन पछी टेन इलेवन ट्वेल्व थर्टीन फोर्टीन फिफ्टीन सिक्सटीन सेवनटीन एंड एटीन कितना थया, कितना रहिया? हाँ नाइन। तो अहीं लखीशू नाइन एंड वन माइनस वन बराबर जीरो, बराबर। वन माथी वन माइनस करता आंसर शू आवशे? जीरो। तो कितलो रोड बनावानो बाकी रहे? 96 किलोमीटर 315 मीटर रोड बनावानो बाकी रहे, माटे 96 किलोमीटर 315 मीटर रोड बनावानो बाकी रहे। मित्रों पहला घट थया अपना एडिशन ना सम्स एंड आ थया सब्ट्रेक्शन ना, बराबर। तो आपणे शू कर्युं? वर्ड प्रॉब्लम काउंट कर्या। वर्ड प्रॉब्लम एटले के व्यवहारिक दाखला। आशा राखुं छुं कि तमने બધાને સમજ પડી ગઈ હશે। તો હવે આપણે ફરી મળીશું એક સરસ મજાના નવા ટોપિક સાથે, ત્યાં સુધી આવજો, બાય બાય।